ઘોડીની ઘોડીની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ સાહિત્ય પ્રકાર લોકકથા ધરતી માતાના ત્રણ સંતાન છે વૃક્ષ પ્રાણી અને માનવ એમાં સૌથી મોટા સંતાન તરીકે માનવ આવે છે આથી તેણે વૃક્ષો અને પ્રાણીઓને સાચવવા જોઈએ એકબીજાને સમજે તો જ ટકી શકે એકલા પ્રાણીઓ વૃક્ષો કે માણસો આગળ વધી ન શકે ત્રણે એકબીજાના આધારે જ રહેલા છે મિત્રો ઘણા એવા વ્યક્તિઓ છે જેમને વૃક્ષ સાથે દોસ્તી હોય છે પ્રાણી અને મનુષ્ય વચ્ચેની દોસ્તીના ઘણા કિસ્સાઓ પ્રચલિત છે માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને ઉજાગર કરતી એક લોકકથા જોઈએ લેખકનું નામ જોરાવરસિંહ જાદવ છે તેમનો જન્મ દસ બે ઓગણીસો ચાલીસના ના રોજ થયો હતો તેઓ સહકારી સંસ્થામાંથી નિવૃત્ત થયા છે મરદ કસુંબલ રંગ ચડે મરદાઈ માથા સાટે લોકજીવનના મોતી વગેરે તેમના લોકજીવનને સ્પર્શતા પુસ્તકો છે પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર લોકકથા છે પચાસ વર્ષ મૌર્યની આ વાત છે તે વખતે ગોહિલવાડની ધરતી માથે આવેલા વાવડી ગામના વાછાણી પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું ગામ અને પર ગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા અદા દાદાના નામથી બકોરતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો ઓરડું એટલે માટીની ભીંત એક ગાર વાળું નાનું મકાન સંધાય તળપદા શબ્દનો અર્થ બધાય અને બકોરવું તળપદા શબ્દનો અર્થ મોટે અવાજે બોલાવવું થાય આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલ એટલે કે ઘોડીની જાતની અસલ ઓલાદની છ મહિનાની વછેરી મુલવી લાવ્યા આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો રૂપાળી વછેરીના ચારે પગ ને કપાળ ધોળેલા હતા કાનની ટીસીયું બેવડ વળી જતી હતી વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો સૌ ફાટી આંખે નિરખી રહેતા કેટલાક તો કહેતા ખરા માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કંઈ કારભાર એટલે વહીવટ વછેરી એટલે ઘોડીનું માદા બચવું અને ફાટી આંખે જોવું રૂઢિપ્રયોગનો અર્થ આશ્ચર્યચકિત થઈ જવું થાય વછેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી બે બકરીયું લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ બે બકરીયું દોહીને દૂધ પાવા માંડ્યું પંડિતના દીકરા ઘોડિયે વછેરીની માવજત થતી હોવાથી વછેરી દીએ નો વધે એટલી રાતે ને રાતે નો વધે એટલી દીએ ઝપાટા મોઢે વધે જ ચડી બીજું વર્ષ બેઠું ત્યાં તો વછેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ આંબા પટેલ ખાતે ખાતે એને રેવાડ શીખવી અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંદુએ શીખીને આવતરતી હોય છે રેવાડ તો બસ એના બાપની જ માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાડમાં પાંચ ગાવી ભોં વહ્યો જાય તો દૂધનું ટીપું એ હેઠું ન પડવા દે જોક એટલે ઘેંટા બકરાનો વાડો હાતે એટલે ખંતથી એ હોસ્ટે અને રેવાડ એટલે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધેવો કહેવરાવ્યો ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર એટલે કે ગામ આવીને રોટલા શિરાવજો મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહાણ એટલે કે વિચારો આવવા માંડ્યા દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે નક્કી કંઈ નવા જૂની થઈ હશે નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ પણ આગંતુ કે પેટ દીધું નહીં ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને પળિયામાં આવી સાદ દીધો ગણેશની બા સાંભળો છો કે મામાએ અપઘડી મણાર તેડાવ્યો છે એટલે જાઉં છું કાયલનું વાળું ઘરે આવીને કરીશ પણ કઈ કામજોગ રાત વરત રોકાવાનું થાય તો ચિંત્યા કરીને વાહે માણસ ન ધોળાવતા સંદેવો તળપદા શબ્દોનો અર્થ સંદેશો વાવડ એટલે સમાચાર આગંતુક એટલે અચાનક આવેલું અથવા નવું આવેલું પેટ ન દેવું રૂઢિપ્રયોગનો અર્થ છુપી વાત ન કહેવી થાય ચૈંત્યા તળપદા શબ્દનો અર્થ ચિંતા અને વાહે તળપદા શબ્દનો અર્થ પાછળ થાય આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા ને બોલ્યા અટાણે અહુરવેળાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે મોંહુંજળામાં તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડી છે સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમે હુરમત કર્યા બન્યા નહી ને અમને ઉપાધિનો અરે ઈ શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરૂહો કુણ કરે મલક દીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી સડફ જલ્દી જલ્દીથી અટાણે તળપદા શબ્દનો અર્થ અત્યારે હવારે નો અર્થ સવારે નો અર્થ ચોમાસાનો વન્યા નો અર્થ વગર અથવા વિના રો એટલે રહો અને હો તળપદા શબ્દોનો અર્થ ભરોસો થાય ટોણો મારવો રૂઢિપ્રયોગનો અર્થ મહેણા મારવા થાય એમ કહેતા આંબા પટેલે એડ બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા ફહડક ડુભડક ફહડક ડુભડક કરતી ઢેલ મણાર ગામ વીજળીના સળવાની જેમ વહેતી થઈ તળાજા થાતી ને દસેક ગાઉનો પંથ કાપીને મધરાતનો ગરજ ભાંગતા મોર મામાની ડેલી આગળ આવીને અમચી ખૂંદવા માંડી મીડી માથે મજરો મજરો દીવડો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાત જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યો છું એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોગ્યો કે શું થાય મામા મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંદેવો આવે એટલે ભર્યું ભાણું એ આગું હડસેલીને હાલી નીકળું ઈમાનો માણસ છું મનમાં ભાતના વિચાર હળિયા પાટી લેવા માંડે પછી હાથ ઝાલ્યો રે ખરો કળશો એટલે લોટો ગજર એટલે પ્રહર કલાકનો હમચી અર્થ તાનમાં આવી ઉછળ કૂદ કરવી મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો અને હળિયા પાટી એટલે દોડા દોડી મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા અને પૂછ્યું ભાણા ભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવા ને ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને બળદ એ મામી હવે હાજો નરવો થઈ ગયો છે પંદરક દી પગ નો માંડ્યો ને અનરવો રિયો પણ ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કાહરી કરી અટાણે તો ચારે પગે ધોળતો થઈ ગયો છે હળી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ દોટ મૂકવી હાજા નરવા એટલે તંદુરસ્ત પંદરકદી તળપદા શબ્દનો અર્થ પંદરેક દિવસ અનરવું તળપદા શબ્દનો અર્થ બીમાર ઓહડિયા તળપદા શબ્દનો અર્થ ઓષધિયા કરવી પ્રયોગનો અર્થ ઇલાજ કરવો અને દોડતો તળપદા શબ્દોનો અર્થ દોડતો થાય મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા દળી તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા સુખ દુઃખને વ્યવહારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઉભા થયા મેળીએ ખાટલા ધાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો દળી એટલે ઘોડાની પીઠ પર મુકાતી ગાદી તંગ એટલે ઘોડાના પેટ ફરતો પલાણનો બંધાતો પટ્ટો ગમાણ એટલે ગાય બળદ વગેરેને ચારો નાખવા બાંધેલી કોડ જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવા અપાતું અનાજ અને ચડું એટલે જમ્યા બાદ પોગળા કરતા મો ધોવું તે દી રોટલા શિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભાણેજ ધરાહાર એકના બે ન થયા એટલે કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વળાવવા આવ્યા ને રામ રામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી બે એક ગાઉ કાપ્યા ત્યાં ઓતરાદી કોરથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મેયાઉ મેઆઉ કરતા મોરલા ઘેંકી ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા ભંઠ વાદળા હળિયા પાટી લેવા માંડ્યા પળાક ધબાક પળાક ધબાક વીજળી પડવા માંડી ત્યાં તો ત્રમઝટ તડરડ ત્રમઝટ તડરડ હુડુ હમ ગર્જના કરતો મેહુલો સાંભેલાની ધારે ધરતી માથે મંડાણો સાબદા થવું એટલે તૈયાર થવું તાણ કરવી એટલે આગ્રહ કરવો ધરાહાર એટલે ધરાર એક ના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ મક્કમ રહેવું અને કોર્ય તળપદા શબ્દોનો અર્થ બાજુ થાય મારગ માથે પચરક પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઉભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘોઘવાટા મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમીએ આવીને રામ રામ કર્યા શેત્રજીમાં પાણીના લોહે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમળમાં ફસાયા ગદરો તળપદા શબ્દનો ઈચડ અને બગડાટી નો અર્થ ધબધબાટી થાય મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાય ઈમ નથી ને મણાર પાછા ફરાય ઈમ નથી ઘરે સંધાય મારી મેં ઘોડે વાટ જોઈને અર્ધા અર્ધા થઈ જશે આજ ઘરે પોગ્યા વિના તો છૂટકો નથી એમ વિચારીને આંબા પટેલે એડ બાંધીને ઘોડીનું ચોકડું ખેંચીને જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દૈતિકને શેત્રુંજીમાં ખાબકી સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા સૌના મોંમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતી સલો આદમી તળબધા શબ્દો નો અર્થ પહોંચાય નો અર્થ જેમ થાય ચેત્રુન્જીના ભારે પૂરમાં ઘોડી ઉબડક ફળાક હુબડક ફળાક કરતી પાણી કાપી રહી છે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે કાંઠે ઉભેલા સૌ એ જાય એ જાય કરે છે ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે આંબા પટેલને ઘડી ભરતો થયું કે મારું બેટું તાણ ભારે છે આવા તાણમાં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાત જેમ તેમ કરતી ઘોડી ઢૂકડી પહોંચીને હડફ કરતી છલાંગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફુલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકી ને ધણીને ગોતે નીકળી આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા તરવાની કાહરી ફાવતી નહોતી તેઓ હરેરી ગયા હતા ત્યાં સડ સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢોકળી જઈ પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ સગળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે વળગી ગયા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી ઢુકડું એટલે નજીક અને હરેરી જવું રૂઢિપ્રયોગનો અર્થ હિંમત હારી જવી થાય બાપ ઢેલ ત્યાં જ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખું ડબક ડબક દેતા બોર જેવા આંસુ સરી પડ્યા તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા કાળિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પોગ્યો છું તારો ગણ કેમ કરીને ભૂલાય ઠાકર મંદિરનો અર્થ કૃષ્ણ મંદિર ઘેર આવીને આંબા પટેલે પટલાણી બોલ્યા આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ખમ્મા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગીશે ભૂલાશે એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ગાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ હશે ઈને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું ઘાડવો એટલે ઘી તેલ ભરવાનું સાંકડા મો વાળું માટીનું વાસણ અને તળપદા શબ્દનો અર્થ પાસે થાય મઉ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ પૂરી તાકાત અજમાવવી અને લગણ તળપદા શબ્દનો અર્થ સુધી થાય ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક ઢેલ ઘોડીનું વર્ણન કરો ઉત્તર ઢેલ ઘોડી અસલ ઓલાદની જાતવાન આરસમાંથી કંડારી હોય તેવી વછેરી હતી તે રૂપાળી હતી તેના ચારે પગ ને કપાળ ધોળેલા હતા તેના કાનની ટીસીયું બેવડવળી જતી હતી વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામના લોકો ફાટી વિસ્મયથી જોઈ રહેતા પ્રશ્ન બે આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું ઉત્તર આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો હતો કે ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર એટલે કે ગામ આવીને રોટલા શિરાવજો મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું પ્રશ્ન ત્રણ મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલના મનમાં ચાલતા વિચારો જણાવો ઉત્તર મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલના મનમાં સારા માઠા વિચારો આવવા લાગ્યા તેમને થયું કે કોઈ દિવસ નહીં ને આજે મામાએ આવા સમાચાર કેમ કેવડાવ્યા હશે નક્કી કાંઈક નવા જૂની થઈ હશે નહીતર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં પ્રશ્ન ચાર મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલને તેમના ઘરવાળાએ શા માટે રોક્યા ઉત્તર મામાને ગામ જવા નીકળેલા આંબા પટેલના ઘરવાળાએ તેમને જતા રોક્યા કારણ કે આંબા પટેલ વેળાએ જવા નીકળ્યા હતા એટલે એમના ઘરવાળાનું મન કબૂલ કરતું નહોતું મામાને ત્યાં જવામાં શેત્રુંજી નદી ઓળંગવી પડે ચોમાસાના દિવસો હતા અને નદીમાં પાણી ભરાયા હશે પણ તેઓ આબરૂને ખાતર પણ ગયા વિના નહીં રહે અને ઘરવાળાને ચિંતા કરાવશે પ્રશ્ન પાંચ પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું ઉત્તર કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરા ફૂલાવતી એ પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેડને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું પ્રશ્ન છ આંબા પટેલે ઘરવાળાને સઘળી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી શું બોલ્યા ઉત્તર આંબા પટેલે ઘરવાળાને સઘળી કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ખમ્મા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગી શે ભૂલાશે દસ બાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન એક આંબા પટેલે ઘોડીને કઈ રીતે ઉછેરી હતી ઉત્તર ઢેલ ઘોડી છ મહિનાની હતી ત્યારે ઘોડાના શોખીન આંબા પટેલ તેને પોતાને ઘેર લઈ આવ્યા તેનું જીવની જેમ જતન કર્યું પોતાના સગા દીકરાની જેમ તેને વહલથી ઉછેરી તેને માટે ખાસ ભરવાડની ઝોકમાંથી બે બકરી લાવીને ઘર આંગણે બાંધી રોજ બકરીને દોહીને તેનું દૂધ ઘોડીને પાતા તેમની આટલી કાળજીથી ઘોડીનો શારીરિક વિકાસ ઝડપથી થવા માંડ્યો બે વરસમાં તો ઘોડી પર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ આંબા પટેલે તેને હોશે હોશે રેવાલ ચાલ શીખવી એમ કહેવાય છે કે અસલ ઓલાદની વચ્ચે તો માના કોઠા એટલે કે ગર્ભમાંથી જ બધું શીખીને જન્મતી હોય છે ઢેલ ઘોડીએ એ પુરવાર કરી દીધું એ રેવાલ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધની ટબુડી લઈને બેસે અને ઢેલ ઘોડી પાંચ ગાઉ રેવાલમાં દોડે તો પણ દૂધનું એક ટીપું પણ નીચે ન પડે આનો યશ આંબા પટેલના વહલ જતન અને ઉછેરને દેવો ઘટે પ્રશ્ન બે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો ઉત્તર આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી પોતાને ઘરે ઉપડ્યા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડા પૂર આવ્યું હતું આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિમાસણમાં હતા મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતો એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરા ફૂલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાબકી ને ધણીને શોધવા નીકળી તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા તરવામાં તેમને એક પણ કારી ફાવતી નહોતી તેમનામાં હિંમત રહી નહોતી ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી આમ જાતવાન ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો ઢેલ ઘોડી જાતવાન હતી ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી પ્રશ્ન ત્રણ આંબા પટેલનું પાત્રાલેખન કરો ઉત્તર આંબા પટેલને અર્થાત આંબા વછાણીને ગામ અને પરગામના સૌ આંબા અદા એટલે કે દાદાના નામથી બોલાવતા ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન છ મહિનાની વછેરી મૂલવીને પોતાના ઘેર લઈ આવ્યા હતા પોતાના દીકરાની જેમ તેને વહાલથી ઉછેરી હતી તેને હોંશે હોંશે રેવા ચાલ શીખવી હતી તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ન હોય આંબા પટેલ તેમના મામાને લાખ રૂપિયાના માણસ એટલે કે પ્રતિષ્ઠિત માણસ ગણતા હતા એટલે મામાનો સંદેશો આવે કે તરત જ ભર્યું ભાણું એક બાજુ હડસેલીને પણ મામાને મળવા જવું એમ આંબા પટેલ માનતા હતા મામાને પણ તેમના ભાણેજ પર વિશ્વાસ હતો એટલે તેમણે ભાણેજ આંબા પટેલને પોતાની દીકરીની સગાઈ અંગે ભલામણ કરી મામાને ત્યાંથી ઘેર પાછા ફરતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું ત્યારે તેમની જાતવાન ઢેલ ઘોડીની અને વફાદારીને કારણે તેમને ઘોડી અને ગામના ઠાકોરજીનો આભાર માન્યો હતો પ્રવૃત્તિ ધૂમકેતુ લિખિત જુમો ભિસ્તી વાર્તા વાંચો પૃથ્વી પર પ્રાણીઓ ન હોય તો વિષય પર તમારા વિચારો લખો